ગુજરાત રાજ્યમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ફરી એક વખત નવરાત્રિના સમય એક જ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. હવે સંસ્કારી નગરી વડોદરા શહેરને શરમસાર તકની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણકારી મુજબ વડોદરા શહેરના વાયલી વિસ્તારમાં એક સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બનવા પામી હતી. તો આ મામલે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ મામલે સમગ્ર માહિતી આપી હતી. તો જિલ્લા પોલીસ વડાએ આ મામલે જણાવ્યું હતું કે સગીરા જ્યારે તેના મિત્રને મળવા માટે વાયલી ગઈ હતી, ત્યારે વાયલીમાં તેના મિત્ર સાથે એક અવાવરું જગ્યાએ જઈને બેઠી હતી, જ્યાં પાંચ લોકો બાઇક પર આવ્યા હતા અને અચાનક તેમણે આ બંનેના ત્યાં બેઠેલા જોયા, જે બાદ તેમાંથી બે શખ્સ ત્યાંથી નાસી ગયા હતા અને ત્રણ શખ્સ ત્યાં જ રોકાઈ ગયા હતા. તો આ ત્રણમાંથી એક શખ્સે સગીરાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બાકીના બંને શખ્સે આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો આ સમગ્ર મામલે આરોપીઓને પકડવા શહેર અને જિલ્લાની પોલીસે કામે લાગી ગઈ છે. તો ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB સહિતની એજન્સીઓ તપાસમાં લાગી ગઈ હોવાનું પણ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. આજ વહેલી સવારે સેક્સ્યુઅલ અસોલ્ટની એક ઘટના ધ્યાનમાં આવેલ હતી અને એમાં પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એમાં જણાવ્યા મુજબ પીડિતા આપના પુરુષ મિત્રને મળવા માટે લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:15 આસપાસ ગઈ હતી અને ત્યાંથી એ લોકો એનો જો મિત્ર હતા એની સ્કૂટી ઉપર એ લોકો ભાયલી ટીપી વિસ્તારમાં આવ્યા હતા. પીડિતા અને મિત્ર બંને માઇનર્સ છે અને ત્યાં આશરે 12 આસપાસ જ્યારે એ લોકો ડિવાઈડર ઉપર બેસા હતા, વાતો કરતા હતા, તો બે ગાડી ઉપર 5 જેટલા લોકો આ વિસ્તારમાં આવ્યા હતા અને એ લોકો સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી. જ્યારે એ લોકો પ્રતિકાર કરતા, બે લોકો એક બાઇકમાં જતા રહ્યા અને ત્રણ લોકો જે રોકાયા હતા આમાંથી એક લોકોએ પુરુષ મિત્રને ગોંધી રાખ્યા હતા અને જે બાકી બે લોકો છે એ મહિલા સાથે શારીરિક આપના પીડિતા સાથે એ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આશરે 12:45 આસપાસ એ લોકો વિસ્તારમાંથી વહી ગયા હતા. પછી પીડિતા અને એનો મિત્ર પોલીસનો સંપર્ક કર્યા હતા, પોલીસ ટીમ ત્યાં પહોંચી પણ હતી અને સ્પોટને કોર્ડન કર્યા હતા, SOC ટીમ બોલાવી હતી અને પીડિતાનો સૌથી પહેલાં સંયત કરવામાં આવ્યા હતા અને એનો શાંત થયેથી આખું ઘટનાની વિવેચનાની પાસેથી મેળવીને પછી ફરિયાદ દાખલ કરાવવાની પણ પ્રોસેસ આગળ કરવામાં આવી હતી. અમે લોકો એમાં ખૂબ જ એલર્ટ છીએ. આપણા જેટલી બ્રાન્ચની ટીમ્સ છે એ બધા અત્યારે તપાસમાં જોડાયેલી છે. સિટી પોલીસની ટીમ પણ અમે લોકોની મદદમાં જોડાયેલી છે અને અમે લોકો ખૂબ જ ટોપ પ્રાયોરિટી રાખીને આ કેસને આરોપીની શોધખોળ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, કેટલા આરોપી છે અને જે મિત્ર છે એની ઉલટ તપાસ? મેં આપને જે વાત કરી, ટોટલ 5 લોકો હતા જેમાં 2નો તો બહુ માઇનર રોલ છે, એ લોકો 2-5 મિનિટ પછી નીકળી ગયા હતા. બટ 3 લોકો જે રોકાયા હતા એમની પણ શારીરિક બાંધ બાબતમાં વાતચીત બાબતમાં ઘણી બધી ક્લુઝ અમે લોકોને મળી ગયા છે અને આધારે અમે લોકોને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સર, ખાસ કરીને વાત કરીએ, રાજ્યના ગૃહમંત્રી ઓળખે છે કે 5 સુધી નવરાત્રિ ચાલશે, મહિલાઓની સુરક્ષા રહેશે, પોલીસ કટિબદ્ધ છે લોકોની સુરક્ષા કરવા માટે, પણ આવી અવારું જગ્યાએ જો આવા બનાવ બનાવતા આવે, કોની ચૂક માનો છો? પોલીસનું કામ છે ગુના અટકાવવાનું અને જો ગુના બની જાય તો ગુના ડિટેક્ટ કરાવવાનું અને આ ડ્યુટીમાં ગુજરાત પોલીસ, બરોડા પોલીસ 100% લાગેલી છે. પેટ્રોલિંગનો અહીંયા અભાવ હતો એવી વાત છે. પેટ્રોલિંગનો સ્કીમ બનેલી છે અને બનાવેલી સ્કીમ મુજબ ટ્રાફિકનો મૂવમેન્ટ મુજબ, પબ્લિકની અવર જવર મુજબ ટ્રાફિક બંદોબસ્ત ગોઠવાયેલી હતી અને આ મુજબ પોલીસ કામ પણ કરી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી આ અવારું જગ્યા ઉપર ઘણી વાર આવી રીતના લોકો આવે છે અને અગર એવું કાંઈ છે, અગર એવું કાંઈ છે તો અમે લોકો ડેફિનેટલી વી વિલ ટેક એક્શન. કેટલું ચેલેન્જિંગ રહેશે? મોસ્ટ ચેલેન્જિંગ રહેશે અને અમે લોકો એમાં ફૂલ કમિટમેન્ટથી આ કેસમાં જોડાયેલા છીએ. અત્યાર સુધી જે પ્રમાણે નવરાત્રિનો માહોલ છે, તાલુકા પોલીસની કેટલી ટીમો છે જે અત્યારે તાલુકામાં જે નવરાત્રિ, એ બધી ડિટેલ્સ મારી પાસે છે, મેં આપને શેર કરી નાખીશ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.